गुड मॉर्निंग विद्यार्थियों, कम्प्यूटर विषय धोरण 12 चैप्टर नंबर 5। विद्यार्थी अपने धोरण 12 में चैप्टर नंबर 5 शुरू करी हतु। चैप्टर नंबर 5 छे आपणो एमकॉमर्स। एमकॉमर्स एटले मोबाइल कॉमर्स। चैप्टर नंबर 4 अने 5 में आपणे डिफरेंस जोयो हतो के मेन वस्तु ई कॉमर्स अने एमकॉमर्स में शुं छे। ई कॉमर्स एटले इलेक्ट्रॉनिक कॉमर्स, पण जे लैपटॉप के डेस्कटॉप कम्प्यूटर द्वारा थाय छे ए बधा व्यवहार। હવે એ બધા જ વ્યવહાર જે આપણે ઓનલાઈન વેપાર કરીએ છીએ, તો ઓનલાઈન ચેટિંગ કરીએ છીએ, ઓનલાઈન શોપિંગ કરીએ છીએ, હવે એ બધી જ વસ્તુઓ તમે મોબાઈલ દ્વારા પણ કરી શકો છો, એને આપણે કહીએ છીએ એમ કોમર્સ। સૌથી મહત્વનો એનો ફાયદો એક જ છે કે મોબાઈલ તમારી સાથે હોવાથી તમે કોઈ પણ સ્થળે, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમયે આ તમામ પ્રકારના વ્યવસાયિક કે વ્યવહાર કરી શકો છો। મોબાઈલ કોમર્સનો ઉપયોગ કરીને આપણે એડવર્ટાઇઝિંગ જોઈ શકીએ છીએ, માર્કેટિંગ કરી શકીએ છીએ, અને બીજું કે તમે એ નાનું ગેજેટ હોવાથી તમે એની વ્યવસ્થિત રીતે કેરી પણ કરી શકો છો। એના ડ્રોબેક પણ આપણે જોયા હતા, જેને આપણે લિમિટેશન્સ કહીએ છીએ। લિમિટેશન્સમાં એક વાત મહત્વની છે કે મોબાઈલમાં વધારે પડતો ડેટા અથવા તો મેમરી સંગ્રહ કરવાની ક્ષમતા નથી કમ્પેર ટુ કોમ્પ્યુટર, એટલે કે ડેસ્કટોપ કોમ્પ્યુટર કરતાં એમાં મેમરી ઓછી સચવાય છે। ચોક્કસ પ્રકારની માહિતી સાચવવા માટેના ફોર્મેટ પણ તમારી પાસે હોવા જોઈએ। ત્યારબાદ વિદ્યાર્થી આપણે જોયા હતા એના એપ્લિકેશન્સ ઓફ એમ કોમર્સ, એટલે એમ કોમર્સના વિનિયોગ। એમાં આપણે એક પોઈન્ટ બાકી હતો જે છે એલ કોમર્સ, જેની વિસ્તૃત ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાની છે। વિદ્યાર્થીઓ, એલ કોમર્સ એટલે લોકેશન કોમર્સ। એલ કોમર્સ એટલે શું કહેવાય છે? લોકેશન કોમર્સ। કોઈ પણ જગ્યા કે સ્થળની ભાળ મેળવવા માટે, એટલે કે જગ્યા સરનામું શોધવા માટે, બરાબર, સ્થળ કે જગ્યાની ભાળ મેળવવા માટે, જેને આપણે કહીએ છીએ કે સરનામું શોધવું, બરાબર, સરનામું મેળવવા માટે, જે કહેવાય છે એલ કોમર્સ। મોબાઈલ કોમર્સનો સૌથી વધુ ઉપયોગ શેના માટે થાય છે? લોકેશન માટે, એટલે કે એલ કોમર્સ માટે। તમે જીપીઆરએસ સિસ્ટમનો ઉપયોગ કરીને કોઈ પણ એડ્રેસ શોધી શકો છો। હવે એનો મુખ્ય ફાયદો શું થાય છે કે તમારે ચોક્કસ પ્રકારના નેટવર્ક નકશા, સ્થાનિક રજૂઆત, સ્થાનિક હવામાન, સ્થાનિક નકશા, સ્થાનિક હવામાન, જગ્યાનું અંતર, આવા જવાનો સમય, એટલે કે જેને આપણે ગુજરાતીમાં કે ટ્રાન્સપોર્ટેશન ટાઈમ અથવા સ્થાનાંતર સમય, ઘણી વખત તો એની કોસ્ટ એટલે કિંમત પણ બતાવે છે કે તમે બસ દ્વારા જશો તો આટલી કિંમત થશે, ફ્લાઇટ દ્વારા જશો તો આ કિંમત થશે, બરોબર। તો આ બધી જ વસ્તુનો ઉપયોગ કરીને આપણે લોકેશન મેળવી શકીએ છીએ, ભાળ મેળવી શકીએ છીએ, બરાબર છે। તો ફરી એક વખત, કોઈ પણ જગ્યા કે સ્થળની ભાળ મેળવવા માટે, સરનામું મેળવવા માટે એનો ઉપયોગ થાય છે એલ કોમર્સનો। હવે આ એલ કોમર્સ ખાલી જગ્યા નથી બતાવતું, બીજા ઘણા બધા રીતે પણ આપણને ઉપયોગી છે, જેમ કે સ્થાનિક નકશા બતાવવા, આખો મેપ તમને બતાવે છે। તમે ગૂગલ મેપમાં કોઈ પણ લોકેશન લખો છો તો તમને એનું અંતર એટલે કે ડિસ્ટન્સ કેટલું છે એ પણ બતાવે છે, તમને ત્યાં પહોંચતા કેટલો સમય લાગશે, સ્થાનિક સ્થાનાંતરનો સમય એ પણ બતાવે છે। જો તમે ફ્લાઇટ દ્વારા કે બસ દ્વારા જતા હોય તો તમને એ રૂટ પણ આખો બતાવે છે, એની કોસ્ટ કેટલી થશે અંદાજિત એ પણ દર્શાવે છે। તો આ બધા જ એના મુખ્ય ફાયદા છે। એમ કોમર્સનો સૌથી મહત્વનો વિનિયોગ આવે છે એલ કોમર્સ, એટલે કે ઉપયોગ, બરાબર, જેમાં સ્થાનિક નકશા દર્શાવવામાં આવે છે, સ્થાનિક હવામાન પણ દર્શાવવામાં આવે છે કે ભાઈ અત્યારે હાલ તમે જે લોકેશનમાં જવા માંગો છો ત્યાં એટમોસ્ફિયર કેવું છે, બરાબર, પછી જગ્યાનું અંતર કે ભાઈ અમદાવાદથી બરોડા જવું છે તો કેટલું ડિસ્ટન્સ છે, તમે જો બાય રોડ જશો તો કેટલી મિનિટમાં પહોંચશો, ટુ વ્હીલર પર જશો તો કેટલી મિનિટમાં પહોંચશો, એ બધી જ માહિતી તમને આપે છે, એટલે કે સ્થાનાંતરનો સમય અને એના માટે લાગતી કિંમત પણ ઘણી વખત દર્શાવવામાં આવે છે।
तो आ व्यक्ति ने अंगत खबर એટલે કે તમે આના દ્વારા તમે નેટવર્ક મોબાઈલ નેટવર્ક ભી શોધી શકો છો બરાબર કોઈ પણ વ્યક્તિ ક્યાં છે એની પણ ભાર મેળવી શકો છો એટલે નેટવર્ક દ્વારા અન્ય વ્યક્તિ કે મોબાઈલ ની જગ્યા વ્યક્તિ અથવા મોબાઈલ નું લોકેશન જગ્યા અથવા તો લોકેશન મેળવી શકાય છે બરાબર અત્યારે બધા સ્માર્ટફોન નો ઉપયોગ કરી શકે છે બરાબર બધા કરે છે મેળવી શકાય છે કે તમે એમાં તમારા ફોન સાથે જીપીઆરએસ નું કનેક્ટ કરી દો અને પછી તમારો ફોન ક્યાં છે ક્યાંય અડાવડી જગ્યાએ મુકાઈ ગયો હોય અથવા ખોવાઈ ગયો હોય તો તમે એ સ્માર્ટફોન દ્વારા એનું લોકેશન ટ્રેક કરી શકો છો જેના માટે આપણે ટ્રેક શબ્દ વાપરીએ છીએ કે મોબાઈલ ટ્રેક કરો બરાબર અથવા લોકેશન ટ્રેક કરો આપણે કયો શબ્દ જનરલી યુઝ કરીએ છીએ કે લોકેશન ટ્રેક કરવું ટ્રેક કરવું એટલે આખો એ પાથ બતાવે કે ભાઈ આ જગ્યાએ આ જગ્યાએ ઊભું છે આ જગ્યાથી આ જગ્યાએ આગળ જવાનું છે અહીંયા તમને કોઈ ડેસ્ટિનેશન મળશે વચમાં તમારે જો વિરામ લેવો હોય તો આખી વચમાં રસ્તામાં કોઈ હોટેલ્સ કે હોટેલ્સ નું પણ તમને સરનામું બતાવે છે તો આ એલ કોમર્સ નામે ઓળખાતી સુવિધા ખૂબ જ પ્રચલિત બની છે હવે એમાં આપણે આગળ જોવાનું છે કે આ કેવી રીતે કામ કરે છે બરાબર તો પીડીએ સેલ્યુલર ફોન અને પોકેટ પીસી જેવા વધુ ને વધુ વાયરલેસ સાધનોને લીધે એમ કોમર્સ પ્રચલિત બન્યું છે મોબાઈલ તો આપણી સાથે હોય છે પણ આ સિવાય તમે ટેબ્લેટનો પણ યુઝ કરી શકો છો એટલે કે જે વાયરલેસ કનેક્શન છે જેને આપણે વાઈફાઈ તરીકે ઓળખીએ છીએ બરાબર તો એ વાઈફાઈ ની સુવિધાના કારણે આ એલ એમ કોમર્સ ખૂબ જ પ્રચલિત બન્યું છે અને એમાંનો એક વિનિયોગ એક ઉપયોગ એલ કોમર્સ ખૂબ પ્રચલિત બન્યો છે હવે એ કેવી રીતે કામ કરે છે એ જોઈએ તો કોઈ પણ સ્થાન કે ઉત્પાદન વિશેની માહિતી મેળવવી છે ધારો કે અત્યારે હાલ હું અમદાવાદમાં છું તો અમદાવાદમાંથી મારે અમદાવાદના બીજા કોઈ એરિયામાં જવું છે તો એના માટેનો પાથ એટલે કે મારે લખવું પડશે ડેસ્ટિનેશન બરાબર ડેસ્ટિનેશનમાં મારે શું લખવું પડશે મારે જ્યાં જવું છે જ્યાં જવું છે અથવા તો જે જગ્યા શોધવી છે તેની માહિતી ડેસ્ટિનેશનમાં તમારે શું લખવાનું છે વિદ્યાર્થી તમારે જે જગ્યા શોધવી છે એની માહિતી અથવા તો એનું સરનામું લખવાનું બરાબર પણ એના માટે પહેલી શરત તમારી પાસે શું આવે છે કે તમારા મોબાઈલમાં જીપીઆરએસ સિસ્ટમ અને વાઈફાઈ સિસ્ટમ બંને હોવી કમ્પલસરી છે બરાબર કઈ બે માહિતી કમ્પલસરી છે જીપીએસ સિસ્ટમ અને વાઈફાઈ સિસ્ટમ બરાબર જીપીએસ એટલે ગ્લોબલ પ્રોજેક્ટિંગ સિસ્ટમ અને વાઈફાઈ એટલે વાયરલેસ કનેક્શન ખ્યાલ આવશે જીપીએસ નું ફૂલ ફોર્મ તમારે ખાસ યાદ રાખવાનું છે આ ચેપ્ટરમાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ બરાબર જીપીએસ એટલે શું થશે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે કે વૈશ્વિક જગ્યાનું સરનામું બરાબર તમારે ડેસ્ટિનેશનમાં શું લખવાનું છે કે જ્યાં જવું છે અથવા તો જે જગ્યાએ તમારે શોધવી છે એનું એની માહિતી લખવાની છે પણ આ માહિતી લખવાથી તમારો નકશો અથવા તો ડેસ્ટિનેશનનો આખો અંતર ડિસ્ટન્સ તમને જોવા મળશે પણ એ માટે આપણા મોબાઈલમાં અથવા તો ટેબ્લેટમાં કઈ સુવિધા હોવી જોઈએ એક તો વાઈફાઈની એટલે કે નેટવર્ક કનેક્શન અને બીજું જીપીએસ સિસ્ટમ એટલે કે જીપીએસ નું ફૂલ ફોર્મ થાય ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ આ બંને તમારા મોબાઈલમાં હશે તો જ આ વસ્તુ કામ કરશે નહીતર કરશે નહીં હવે આમાં તમારે કોઈ પણ સરનામું તમે લખો કોઈ દવાખાનાનું નામ લખો કોઈ હોટેલનું નામ લખો કોઈ મોલનું નામ લખો મૂવી થિયેટરનું નામ લખો તો એ તરત જ તમને ટ્રેક બતાવશે કે ભાઈ અહીંયાથી તમે અત્યારે આ જગ્યાએ ઊભા છો ત્યાંથી તમે આ જગ્યાએ આ રીતે આ રસ્તે જઈ શકો છો બરાબર તો આ એક ખૂબ જ અગત્યની શોધ ગણાય છે હવે એમાં જુઓ જીપીએસ સિસ્ટમમાં સિગ્નલ દ્વારા કેટલાક છેદ બિંદુઓનો ઉપયોગ કરવામાં આવે છે પૃથ્વીની આસપાસ હવે એ કેવી રીતે કામ કરે છે આપણે એના વિશે માહિતી મેળવીએ જીપીએસ સિસ્ટમ વિશે વધુ માહિતી મેળવી લઈએ તો પૃથ્વીની આસપાસ કેટલાક ઉપગ્રહો ફરે છે
આ ઉપગ્રહો એટલે કે સેટેલાઇટ ની મદદ થી તમે આ જગ્યાની શોધ કરી શકો છો, જેને આપણે સિગ્નલ રિસીવિંગ સિસ્ટમ પણ કહી શકીએ છીએ. જો અહીંયા હું લખું છું ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જીપીઆરએસ. તો પૃથ્વીની આસપાસ કેટલાક ઉપગ્રહ પરિભ્રમણ કરે છે જેના સિગ્નલ દ્વારા કોઈ પણ જગ્યા, વ્યક્તિ કે વસ્તુની ભાર એટલે શોધ બરાબર ભાર મેળવી શકાય છે. જેને સિગ્નલ રિસીવિંગ મેથડ પણ કહેવામાં આવે છે. જો હવે જીપીઆરએસ સિગ્નલ દ્વારા ઉત્પન્ન થતા એટલે ઉપગ્રહોનો સમૂહ હોય છે બરાબર. આ સમૂહમાં જીપીઆરએસ સિગ્નલ દ્વારા ઉત્પન્ન કરેલા સિગ્નલના છેદન બિંદુનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ સિસ્ટમમાં શું હોય છે, સિગ્નલ જેને આપણે સેટેલાઇટ સિગ્નલ દ્વારા કેટલા ક્ષેત્રમાં, તો કે 500 મીટર સુધીના વિસ્તારમાં માહિતી મેળવી શકીએ છીએ. હવે આ ટ્રેકિંગ કેટલા ક્ષેત્રમાં કરશે, એનું કાર્યક્ષેત્ર કેટલું બનશે, તો કે 500 મીટર. આ તમારે યાદ રાખવાનું છે કે 500 મીટરના ઘેરાવામાં ઉપકરણનું સ્થાન નક્કી કરવામાં આવે છે. એટલે કે જો તમે સ્માર્ટફોન સ્માર્ટ વોચ પહેરી છે બરાબર, અને એનાથી તમે તમારો મોબાઈલ ટ્રેક કરવા માંગો છો, પણ એ કેટલા કિલોમીટર સુધી અથવા કેટલા મીટર સુધી બરાબર. તમે ધારો કે અમદાવાદમાં છો અને બરોડા તમારો ફોન છે, તમે ટ્રેક કરવા માંગો છો, તો કદાચ એ પોસિબિલિટી નથી. તો એનો કાર્યક્ષેત્ર છે, એનો ઘેરાવો છે 500 મીટર બરાબર. હવે આ જે ચોપડી આપણી બની છે ત્યારે થ્રીજી સિસ્ટમની વાત હતી, હવે 4G અને 6G પણ આવી ગયું છે. તો આ ઘેરાવો એટલે આ કાર્ય વિસ્તાર પણ વધતો ગયો છે બરાબર. લગભગ તમે 7 કિલોમીટર સુધીના એરિયામાં પણ તમારી વસ્તુ શોધી શકો છો. સેલ્યુલર ફોનમાં 7 કિલોમીટર સુધીનું અંતર ઘેરાવો એટલે કે એટલા એરિયામાં તમે વાઈફાઈ નેટવર્ક તમારું પકડી શકો છો. એટલે જેમ જેમ ટેકનોલોજી વધે છે, એમાં સુધાર આવે છે, એમ એમ આ કાર્ય વિસ્તાર એટલે લોકેશન સર્ચનો જે કાર્ય વિસ્તાર છે એમાં સુધારો થતો જશે. ત્યારબાદ વિદ્યાર્થીઓ છે જીપીએસ સિગ્નલ દ્વારા ત્રિકોણીય માહિતી મેળવવામાં આવે છે. ત્રિકોણીય એટલે એ કેવી રીતે કામ કરે છે, ટ્રાયંગ્યુલર મેથડથી કામ કરે છે, જેમાં મોબાઈલ ઉપકરણો એટલે સેલ ટાવર અને વાઈફાઈ એટલે કે હોટસ્પોટ દ્વારા મળતા સિગ્નલોનો એ ઉપયોગ કરે છે. આ સિગ્નલ સ્વયં સ્થાનને પ્રસારિત કરતા નથી, પરંતુ સંસ્થાઓ પોતાના ડેટાબેઝના આધારે એને સ્થાન નક્કી કરવામાં મદદ કરે છે. હવે જો આમાં કઈ વસ્તુની જરૂર પડશે, તો એક તો જીપીઆરએસ બરાબર, પછી એના સિગ્નલ્સ, અને ત્રીજું શું જોઈશે, વાઈફાઈ. અને આ બધા માટે આપણે શું જોઈશે, મોબાઈલ. આ ત્રણેય વસ્તુ હશે તો એ મોબાઈલમાં કામ કરશે બરાબર. તો એને શું કહેવાય છે, ત્રિકોણીય પદ્ધતિ, અથવા તો ઇંગ્લિશમાં એને કહીશું આપણે ટ્રાયંગ્યુલર મેથડ બરાબર. હવે આમાં શું થાય છે, તો વપરાશકર્તા જેની પાસે મોબાઈલ છે એ ડાયરેક્ટ સિગ્નલ કેચઅપ નથી કરતું, પણ શું થાય છે, તો જે તે કંપનીનું એની પાસે વાઈફાઈ છે એટલે કે નેટવર્ક કનેક્શન છે, જે કંપનીનું અથવા તો સંસ્થાનું એની પાસે નેટવર્ક છે બરાબર, નેટવર્ક કનેક્શન છે,
के संस्था आ प्रकारना डेटा ने क्या सुधी मोकले छे? उपग्रह सुधी मोकले छे। बराबर ख्याल आवे छे? क्यानो मतलब छे કે તમે જે કંપનીનું નેટવર્ક લીધું છે, વાઈફાઈ કનેક્શન લીધું છે, એ જ કંપની જેને આપણે ઘણી વખત આપણે વાઈફાઈ ઓન કરીએ છીએ, એવું કહે છે કે ભાઈ મારું નેટવર્ક નથી પકડાતું, તારું વાઈફાઈ ઓન કરતો તો હું ટ્રાય કરું, તો એવું બની શકે કે જે જગ્યાએ આપણી જે જગ્યાનું વાઈફાઈ, જે કંપનીનું વાઈફાઈ છે બંધ છે, તો બીજી કંપનીનું વાઈફાઈ ત્યાં શરૂ હોઈ શકે, એટલે નેટવર્ક ચાલુ હોઈ શકે। તો શું થાય છે કે તમે મોબાઈલમાંથી જે જગ્યાનું નામ શોધવા માટે આપો છો, તો એ તરત જ જે તે કંપની જેનું તમારી પાસે વાઈફાઈ કનેક્શન છે એ કંપની એને રિસીવ કરે છે, અને તરત આ મેસેજને એટલે કે આ સ્ત્રોતને અન્ય જગ્યાએ એટલે ડેટાબેઝમાં સંગ્રહિત કરીને અન્ય જગ્યાએ મોકલે છે, જેનાથી તમને તરત જ લોકેશન મળે છે। એટલે આ આખી સિસ્ટમ કેવી કહેવામાં આવે છે? ટ્રાયંગ્યુલર સિસ્ટમ, બરાબર, જેને આપણે ત્રિકોણીય મેથડ તરીકે પણ ઓળખીએ છીએ। કે વપરાશકર્તા શું કરે છે? તો જગ્યાનું નામ લખે છે, પછી વાઈફાઈ કનેક્શન નામની સંસ્થા એના ડેટાબેઝમાં એને શોધે છે, અને પછી આગળ જીપીઆરએસ સિસ્ટમ દ્વારા આખી પદ્ધતિ, આખી જગ્યાની ભાળ આપણને મળે છે। તો આ પ્રમાણે એ કામ કરે છે। પહેલું તો સિગ્નલ રિસીવનું કામ થાય છે। સિગ્નલ રિસીવની કેટલી કાર્યક્ષમતા છે? તો કે 500 મીટર સુધીની, અને 500 મીટરના ઘેરાવામાં રહેલા ઉપકરણોની મદદથી આપણે કોઈ પણ જગ્યાની ભાળ મેળવી શકીએ છીએ। જે જીપીએસ સિસ્ટમ, સિગ્નલ અને વાઈફાઈ આ ત્રણેયના ઉપયોગથી તમારે આ કોઈ પણ જગ્યાની ભાળ મેળવી શકાય છે, એટલા માટે એને ત્રિકોણીય મેથડ તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે જીપીએસ દ્વારા મોબાઈલ સાધનોનો ઉપયોગ કરી ઉપયોગ કરતા સ્થાનની જાણકારી તો મેળવે જ છે, પણ સાથે સાથે વિજ્ઞાપન અને સ્થાન આધારિત અન્ય માહિતી પણ મેળવે છે। જો એનો મતલબ શું છે કે તમે કોઈ જગ્યા કે વિસ્તારની માહિતી તો મેળવો જ છો, પણ સાથે સાથે વચ્ચે વચ્ચે તમને એ જગ્યાની આજુબાજુનું બીજું કોઈ સારું લોકેશન છે અથવા કોઈ સારું લેન્ડમાર્ક છે તો એની પણ માહિતી મળે છે, સાથે સાથે એની પણ એડવર્ટાઇઝ કરવામાં આવે છે। કહેવાનો મતલબ છે કે ખાલી મેપિંગ નહીં, પણ મેપની સાથે બહુ જ બધી ઇન્ફોર્મેશન પણ તમને દર્શાવવામાં આવે છે। ઉદાહરણ આપેલું છે કે ગૂગલ મેપમાં તમારે શું કરવાનું છે, તો ગૂગલ મેપમાં પહેલા તમારે ગૂગલ મેપ ખોલવાનો છે, પહેલા તમારું વાઈફાઈ જીપીઆરએસ ઓન કરી દો, જો જીપીઆરએસ ઓન કર્યો વાઈફાઈ ઓટોમેટિક ઓન થઈ જાય છે, બરાબર, ત્યારે તેમાં ડેસ્ટિનેશનમાં એટલે કે સર્ચના વિન્ડોમાં તમારે જે જગ્યાએ જવું છે એનું નામ લખો, અને પછી તમે એમાં એન્ટર કી આપો અથવા તો સર્ચ ઉપર ક્લિક કરો, એટલે તમને આખા નકશા સાથેનું ઉદાહરણ દર્શાવશે, એટલે આખો રસ્તો તમને બતાવશે કે આ જગ્યાએથી આ જગ્યાએ તમારે આ રીતે પહોંચવાનું છે। હવે એમાં ઘણી વખત એવું બને છે કે માર્ગ શોધવા માટે એટલે કે રસ્તો બતાવવા માટે સ્થાન આધારિત માહિતી બોલવામાં પણ આવે છે, એટલે કે આ માહિતી કેવી બતાવે છે? સ્પીચ સાથે, અવાજ સાથે, બરાબર, આ માહિતી કેવી રીતે બતાવે છે તમને? અવાજ સાથે, સ્પીચ સાથે, બરાબર, વચમાં કોઈ લેડી તમે જો એનો વોઇસ ઓન રાખો છો, બરાબર, વોઇસ ઓન રાખો છો તો તમને એની સ્પીચ પણ આવે છે કે ટર્ન રાઈટ, ટર્ન લેફ્ટ, બરાબર, એવા બધા મેસેજ પણ આવે છે। તો તમને નકશો તો દેખાય જ છે, સાથે સાથે અવાજ સાથે એટલે કે ધ્વનિ સાથે પણ તમે જે તે જગ્યાએ પહોંચી શકો છો। ધારો કે તમને નકશો જોવામાં કોઈ તકલીફ હોય તો અવાજમાં એટલે કે અવાજની સાથે પણ તમે કામ કરી શકો છો। અને બીજી એક કદાચ લેટેસ્ટ વાત કરી દઉં સાથે સાથે કે હવે ગૂગલ મેપ પર આએ અમિતાભ બચ્ચન સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે કે જે નકશાના લોકેશનમાં સ્પીચ આપશે, બરાબર, એટલે જે આપણા બોલિવૂડના સુપરસ્ટાર ગણાય છે અમિતાભ બચ્ચન, એ આ નકશા માટે સ્પીચ આપવાના છે।
કે ભાઈ ટર્ન લેફ્ટ ટર્ન રાઈટ ગો હિયર ગો ધેર બરાબર યુ આર ફાર ફ્રોમ 1 કિલોમીટર ફ્રોમ યોર ડેસ્ટિનેશન એવા બધા જે અવાજ આવે છે મેસેજ આવે છે તો હવે એ મેસેજ કોઈ લેડી બોલે છે તો હવે એ લેડી તો છે જ પણ એની સાથે સાથે ચોક્કસ ભાષામાં એટલે કે ગુજરાતીમાં પણ એ માહિતી મળે ઇંગ્લિશમાં તો મળતી હતી પણ ગુજરાતીમાં પણ મળે હિન્દીમાં પણ મળે મરાઠીમાં પણ મળે પંજાબીમાં પણ મળે આ મેસેજ તો અલગ અલગ ભાષાઓ માટે અલગ અલગ વ્યક્તિઓને રોક્યા છે અને ગૂગલ મેપ એની સાથે કોન્ટેક્ટ કરીને આ કામ આગળ વધારવાની છે કે જેને ઇંગ્લિશ નથી આવડતું એવી વ્યક્તિ પણ આ કામ કરી શકે અથવા તો આ સ્પીચ સાંભળીને પોતાનું કામ કરી શકે અમદાવાદથી વિરમગામ સુધીનો એક મેપ બતાવ્યો છે બરોબર આપણે એવું યાદ નથી રાખવાનું પર્ટિક્યુલર નામ પણ એટલું યાદ રાખવાનું છે કે ઉપયોગકર્તાને વર્તમાન સ્થાનેથી વર્તમાન એટલે જે જગ્યાએ તમે ઊભા છો એને વર્તમાન સ્થાન કહેવાય બરોબર યોર લોકેશન અને ડેસ્ટિનેશન એવા બે પ્રશ્ન આવે યોર લોકેશન એટલે તમે જે જગ્યાએ ઊભા છો એ એડ્રેસ લખો અને ડેસ્ટિનેશન એટલે તમારે જ્યાં જવું છે એ એડ્રેસ લખો બરોબર તો યોર લોકેશનમાં તમે તમારું એડ્રેસ લખી અને ડેસ્ટિનેશનનું એડ્રેસ લખો છો ત્યારે ભૂરા રંગના નિર્દેશક દ્વારા આખો ટ્રેક બતાવવામાં આવે છે હવે અહીંયા એક શબ્દ ખાસ યાદ રાખવાનું છે ટ્રેક માટે કયો રંગ છે ભૂરો રંગ ભૂરા રંગના નિર્દેશક એક ભૂરા કલરનો નાનો એરો આવે છે બરાબર ધારો કે નકશો જે દિશામાં ફરતો હોય આપણને રસ્તો જે દિશામાં લઈ જવાનો હોય જે દિશામાં આપણે જવાનું હોય એ દિશા તરફ કયો રંગ આવે છે ભૂરો રંગ ભૂરા રંગનો નિર્દેશક હોય છે જે આપણને ટ્રેક બતાવે છે કે ભાઈ તમારે આ રીતે સીધું જવાનું તમારે હવે ટર્ન લેવાનો ફરી પાછું સીધું જવાનું તો અહીંયા તમને જે ટ્રેક બતાવે છે એ કેવા રંગનો હોય છે ભૂરા રંગનો જે એક્ટિવ હોય છે બરાબર છે ધારો કે તમે બાય કાર જતા હોય તો ત્યાં ગાડીનું પણ ચિહ્ન બતાવે છે બરાબર ગાડીનું પણ એક નાનો સિમ્બોલ આવે છે કે જે ગતિમાન થતી બતાવે છે તો આ મુખ્ય કામ શેનું છે એર લોકેશનનું આ આખી સિસ્ટમને આપણે શું કહીએ છીએ એર કોમર્સ એટલે કે લોકેશન કોમર્સ શું કહીએ છીએ લોકેશન કોમર્સ ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ તો આ ટોપિકમાં તમારે એક તો જીપીએસનું પૂરું નામ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ યાદ રાખવાનું છે હવે એમાં કામ કેવી રીતે થાય છે તો પૃથ્વીની આસપાસ ઉપગ્રહ પરિભ્રમણ કરે છે આ ઉપગ્રહની મદદથી એના મળતા સિગ્નલ દ્વારા એટલે કે સેટેલાઇટ સિગ્નલ દ્વારા આપણે કોઈપણ વસ્તુની ભાર મેળવી શકીએ છીએ જેનો ઘેરાવો 500 મીટરનો છે અને જેને ત્રિકોણીય પદ્ધતિ પણ કહે છે જેમાં જીપીઆરએસ સિસ્ટમ એટલે કે સેટેલાઇટ સિગ્નલ્સ જે તે સંસ્થાનું વાઇફાઈ અને વ્યક્તિનો મોબાઈલ આ ત્રણેય વસ્તુની ખાસ જરૂર પડે છે હવે એમાં નેટવર્ક કનેક્શન હોવું જરૂરી જ છે એના ઉદાહરણમાં તમારે યાદ રાખવાનું છે ગૂગલ મેપ ગૂગલ મેપમાં તમને નકશાની સાથે અવાજ પણ દર્શાવે છે એટલે કે સ્પીચ પણ હોય છે અને ભૂરા રંગના નિર્દેશકથી તમે અત્યારે હાલ કઈ જગ્યાએ ઊભા છો એ દર્શાવાય છે ત્યાર પછી આપણે આગળ જોવાનું છે આની સાથે સાથે તમને એડવર્ટાઇઝ અને માર્કેટિંગની પણ વચ્ચે વચ્ચે એડ આવે છે તમારા ટ્રેકિંગમાં નકશામાં સાથે સાથે નજીકના કોઈ ભોજનાલયની કે થિયેટરની કે કોઈ નજીકના લેન્ડમાર્કની પણ માહિતી મળે છે અને ઇમરજન્સી સર્વિસનું પણ ટ્રેકિંગ છે એ ઘણું જ મહત્વની બાબત છે કે તમે જે રસ્તા પર જઈ રહ્યા છો એમાં ઇમરજન્સી સર્વિસ વિશેની પણ તમને માહિતી મળે છે ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ હવે આગળ જોઈએ હવે આગળનો આપણો મુખ્ય મુદ્દો આવે છે ચેપ્ટરમાં આગળ વધીએ તો ઈ કોમર્સ અને એમ કોમર્સમાં સુરક્ષાની સમસ્યા ઈ કોમર્સ અને એમ કોમર્સમાં સુરક્ષાની સમસ્યા બરાબર આગળનો મુદ્દો આપણે જોવાનો છે હવે સુરક્ષા એટલે સિક્યોરિટી એનો એક જ્યારે પણ ઇન્ટરનેટની વાત આવે એટલે સિક્યોરિટીની વાત તો હોય કોઈ પણ ટેકનોલોજીનો જેટલો ફાયદો છે એટલો ગેરફાયદો પણ હોઈ શકે બરાબર એનો તમે કેવી રીતે વપરાશ કરો છો કેવી રીતે એનો ઉપયોગ કરો છો એ મહત્વની બાબત છે તો અહીંયા આપણને એ જ કીધું છે
કે એમ કોમર્સ ના ફાયદા અને ગેરફાયદા બરોબર તો કોઈ પણ વસ્તુની બેનિફિટ્સ પણ હોઈ શકે અને એની મર્યાદા એટલે કે લિમિટેશન્સ પણ હોઈ શકે જેનો આપણે દુરુપયોગ કરી શકીએ છીએ અથવા દુરુપયોગ કરીએ છીએ તો જો અહીંયા છે ઈ કોમર્સ અને એમ કોમર્સ માં સુરક્ષાની સમસ્યા હવે ઈ કોમર્સ એટલે આપણો ચેપ્ટર નંબર 4 અને એમ કોમર્સ એટલે ચેપ્ટર નંબર 5 તો એ બંનેમાં સુરક્ષાનો પ્રશ્ન છે જે આપણે ચેપ્ટર 4 માં ભણી ગયા કે પ્રાઇવસી લેક ઓફ ટ્રસ્ટ બરાબર એ બધા જ પોઈન્ટ ભણી ગયા છે અહીંયા ફરીથી આપણે એક વખત જોવાના છે एम कॉमर्स नेक्स्ट टॉपिक आवे छे एम कॉमर्स एंड ई कॉमर्स मा सुरक्षा बराबर आपनो नेक्स्ट मुद्दो छे एम कॉमर्स पछीनो तो कहे छे के एम कॉमर्स अने ई कॉमर्स में सुरक्षा नी समस्या लेके आ एक એવો પોઈન્ટ છે કે જે દરેકને વિચારવા માટે મજબૂર કરી દે છે કે જેટલું પણ આપણે ઓનલાઈન કામ કરીએ છીએ એ કેટલું સુરક્ષિત છે બરાબર તો એક આ પ્રશ્ન છે સુરક્ષાની સમસ્યા તો જો ઇન્ટરનેટ દ્વારા થતા વ્યવહારમાં તમે વૈશ્વિક નેટવર્કનો ઉપયોગ કરો છો અથવા તો કોઈ પ્રાઇવેટ કંપની પોતાના કંપનીના વ્યક્તિઓ માટે પ્રાઇવેટ નેટવર્ક પણ આપે છે તો કહેવાનો મતલબ છે વિદ્યાર્થીઓ કે સાર્વત્રિક નેટવર્ક અને સ્થાનિક નેટવર્કનો ઉપયોગ કરીને તમે તમારું કામ કરી શકો છો પણ આ નેટવર્ક જે તે સંસ્થા જે તમને નેટવર્કની સેવા પૂરી પાડે છે એ સંસ્થા પાસે તમારો બધો જ ડેટા હોય છે અથવા તમે જે એપ્લિકેશન ડાઉનલોડ કરો છો તો એ એપ્લિકેશનમાં તમારો બધો જ ડેટાબેઝ હોય છે તમે જો તમે ધારો કે પહેલી જ વખત ગૂગલ માં બેકઅપ લેશો તો ત્યારે તમને પૂછશે તમે ગૂગલ ની કોઈ પણ એપ ડાઉનલોડ કરશો ત્યારે તમને પૂછશે આ સિવાય તમે ફેસબુક કે વોટ્સએપ ડાઉનલોડ કરો છો પહેલી વખત એમાં લોગિન કરો છો ત્યારે તમને પૂછે છે કે એલાઉ એક્સેસ યોર મોબાઈલ ફોટોસ વિડીયોઝ એન્ડ કોન્ટેક્ટ્સ આવું પૂછે છે બરાબર તો કહેવાનો મતલબ છે કે જે એપ તમે ડાઉનલોડ કરી રહ્યા છો એ એપમાં પહેલા જ તમારી પાસે પરમિશન માંગે છે કે અલાઉ એક્સેસ યોર ફોટોસ એન્ડ કોન્ટેક્ટ્સ એન્ડ વિડીયોઝ એન્ડ એસએમએસ વોટએવર બરાબર તો આ જે પ્રશ્ન આવે છે એનો મતલબ તમારે સમજી જ જવાનો કે તમારા ફોનનો બધો જ ડેટા કોન્ટેક્ટ નંબર્સ વિડીયોઝ એન્ડ મેસેજીસ પિક્ચર્સ એ તમારા પર્સનલ હોય કે ગ્રુપના હોય કે કોઈ પણ પ્રકારના પિક્ચર્સ હોય તો એ બધી જ માહિતી તમે એ એપમાં એ જે એપ્લિકેશન તમે જે તે સંસ્થાની લો છો એમાં તમે આપો છો એ બધી જ માહિતી તમે એલાઉ કરો છો એટલે કે એ સંસ્થાને હક છે આ બધી વસ્તુ જોવાની બરાબર એ જોતા નથી એનો ગેરઉપયોગ ગેરદુરુપયોગ નથી કરતા પણ એમની પાસે ડેટા હોય તો છે જ બરાબર હવે એક સામાન્ય લોજિક છે આ બાબત માટેનું કે તમે પાસવર્ડ ભૂલી ગયા તો પાસવર્ડ રિકવરીનો ઓપ્શન મળે છે તો કેમ પાસવર્ડ રિકવરીનો ઓપ્શન મળે છે જો હું જ ભૂલી ગયો મારો પાસવર્ડ તો બીજા કોઈને યાદ જ ના હોય ને પણ સંસ્થા તમને ફેસિલિટી આપે છે સેવ પાસવર્ડ તો એ પાસવર્ડ એના સર્વરમાં સેવ તો રાખે જ છે એટલે તમારી જે પ્રાઇવસીની બાબત છે સિક્યુરિટીની બાબત છે એ જે તે સંસ્થા પાસે પાસવર્ડ સ્વરૂપે સેવ હોય છે એના સર્વરમાં એના ડેટાબેઝમાં હોય છે તો આ જ બાબત જે છે સુરક્ષાની મુખ્ય સમસ્યા બનેલી છે તો નેટવર્ક ચાહે વૈશ્વિક હોય અથવા તો સ્થાનિક હોય એટલે કે સાર્વત્રિક હોય ગ્લોબલ હોય અથવા તો લોકલ હોય પણ એમાં અંગત કમ્પ્યુટરની માહિતી લેવામાં આવે છે એનો ડેટાબેઝ બનાવવામાં આવે છે જેમાં બેંકની પણ ડિટેલ્સ હોય છે બરાબર નેટવર્ક કેવું હોય સ્થાનિક હોય હવે જો ઘણી કંપની એવી છે કે જે પોતાનું નેટવર્ક આપે છે સપોઝ કે તમે વોડાફોનમાં જાઓ છો તો વોડાફોન સંસ્થાના એમ્પ્લોઈઝને એના વોડાફોનનું જ નેટવર્ક વાપરવાની સુવિધા છે એનો પાસવર્ડ અલગ હોય છે
તમે ગૂગલ ફોર્મમાં જાઓ છો તો ગૂગલ ફોર્મમાં ગૂગલ કંપનીમાં પણ એવું છે. બરાબર, તો કહેવાનો મતલબ છે વિદ્યાર્થીઓ કે સ્થાનિક કંપની પણ પોતાના નેટવર્ક ઉભા કરે છે અને નેટવર્ક સ્થાનિક હોય જેને આપણે લોકલ કહીએ અથવા કેવું હોય વૈશ્વિક, વૈશ્વિક એટલે ગ્લોબલ, જેને આપણે શું કહીએ છીએ ગ્લોબલ. નેટવર્ક સ્થાનિક હોય અથવા તો વૈશ્વિક હોય જે તે સંસ્થા જે આપણને નેટવર્કની સુવિધા પૂરી પાડે છે, બરાબર, જે તે સંસ્થા પાસે યુઝર્સનો, યુઝર્સ એટલે આપણે બધા જેનો ઉપયોગ કરીએ છીએ એ વપરાશકર્તા, યુઝર્સનો ડેટા હોય છે જેમાં કોન્ટેક્ટ, ફોટોસ, વિડીયોસ, મેસેજીસ, બરાબર, બેંક ડિટેલ્સ અને પાસવર્ડ પણ હોય છે. બરાબર, આજે આપણે જે સુરક્ષિત એટલે કે ગુપ્ત માહિતી કહીએ એ બધી જ માહિતી આપણે જે તે સંસ્થાને આપીએ છીએ, કારણ કે તમે એની એપ ડાઉનલોડ કરો છો તો એના બદલામાં એ તમારી પાસેથી આ વસ્તુ માંગે છે. બરાબર, જેવું તમે જીપીએસ ઓન કરશો ત્યારે તમને તરત જ મેસેજ મળશે કે તમારું વાઇફાઈ ઓટોમેટિક ઓન થઈ જાય છે. બરાબર છે, તો એ બધી એપ એકબીજા સાથે એ રીતના કોડિંગમાં જ હોય કે તમે એક વસ્તુ એક્સેપ્ટ કરો છો તો સામે બીજી વસ્તુ તમારે આપવી જ પડશે. બરાબર છે, તો કહેવાનો મતલબ છે કે તમારો કોઈ પણ ડેટા જે તે સંસ્થાના સર્વરમાં સચવાયેલો હોય છે અને ત્યાંથી તમને પાછો આપે છે, જેના માટે સંસ્થાના અથવા તો કંપનીના સર્વર નો ઉપયોગ થાય છે અને એમાં આ જે ડેટા સચવાય છે એને શું કહેવાય છે, ડેટાબેઝ સિસ્ટમ નો ઉપયોગ થાય છે. સર્વર તો હોય જ છે મુખ્ય કોમ્પ્યુટર કે જેમાં બધો જ ડેટા સચવાય છે અને એમાં પણ જે પ્રકારના પ્રોગ્રામ છે એ છે ડેટાબેઝ, ડેટાબેઝ સિસ્ટમનો પણ ઉપયોગ થાય છે. બરાબર છે, તો આ બધી જે બાબત છે એ એમ કોમર્સ અને ઈ કોમર્સમાં સુરક્ષાની સમસ્યા તરીકે ઓળખાય છે. તમે ધારો કે કોઈ પણ વસ્તુનો ઓર્ડર મંગાવો છો તો તમે 10 ઓર્ડર મંગાવ્યો છે પણ કોઈએ તમારો ડેટા હેક કર્યો છે તો 10 ની જગ્યાએ 100 ઓર્ડર તમારી પાસે આવી જાય તો, બરાબર, તમે 10 વસ્તુ મંગાવી છે તો 10 વસ્તુ પેટે તમે એના પૈસા ચૂકવી દીધા છે પણ તમારો ડેટા કોઈ જગ્યાએ હેક થાય છે, તમારા ક્રેડિટ કાર્ડનો પાસવર્ડ, ડેબિટ કાર્ડનો પાસવર્ડ અથવા તો નેટ બેન્કિંગનો જે પાસવર્ડ છે એ કોઈક જગ્યાએ હેક થઈ ગયો છે, તો જ્યારે તમારી પાસે ઓર્ડર આવે છે, મેસેજ આવે છે ત્યારે એવું હોય છે કે 100 ઓર્ડર અને એને 100 ઓર્ડરના લેખિયાનું બિલ ચૂકાઈ ગયું હોય છે, બિલની ચૂકવણી થઈ ગઈ હોય છે, તો આવા પ્રકારના ફ્રોડના કામ પણ થઈ શકે છે. એટલે હવે આપણે જોવાનું છે એમાં પહેલું જ છે એમ કોમર્સ અને ઈ કોમર્સમાં સુરક્ષાના સમસ્યા, એમાં પહેલો જ મુદ્દો આવે છે ગુપ્તતા. બરાબર, ગુપ્તતા એટલે કે અધિકૃત ઉપયોગકર્તા વાંચી ના શકે એ માટે અહીં માહિતીને ગુપ્તતાનો નિર્દેશ કરવામાં આવે છે જેમાં સાંકેતીકરણનો ઉપયોગ થાય છે. કઈ મેથડ આવે છે, સાંકેતીકરણ. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ, તો આ બધા જ મુદ્દા અગત્યના થિયરી માટેના છે, એની ચર્ચા હવે આપણે આના પછીના વિડીયોમાં જોઈશું. તો તમારે અત્યારે હાલ એલ કોમર્સ અને સુરક્ષા માટેના જે કોમન મુદ્દા છે એનું વાંચન કરવાનું છે.